આપણા દેશમાં એવા ઘણા મંદિર છે જેમનું પોતાનું અલગ જ મહત્ત્વ જણાવવામાં આવે છે. જો આપણે ભગવાન શિવના મંદિરોની વાત કરીએ તો દેશ દુનિયામાં શિવના ઘણા મંદિરો છે અને આ બધા શિવ મંદિરની કોઈક ને કોઈક કથા જરૂર છે. હંમેશા ભક્ત આ મંદિરોમાં જઈને ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે. એટલું જ નહીં, પરંતુ એવા ઘણા મંદિર છે જ્યાં દરરોજ કોઈક ને કોઈક ચમત્કાર જોવા મળે છે. આ ચમત્કારોના આગળ લોકોની આસ્થા વધારે અતૂટ થઈ જાય છે. આજે આપણે આવા જ એક પ્રાચીન શિવ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે ખૂબ જ અદ્ભુત છે. જી હા, આની પાછળનું કારણ એ છે કે આ મંદિરમાં ભગવાન શિવજી વાઘના રૂપમાં વિરાજમાન છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં એકમાત્ર પ્રાચીન શિવ મંદિર છે જે દક્ષિણમુખી છે, જેમાં શિવશક્તિની જળ લહેરી પૂર્વ દિશામાં છે. આજે આપણે ભગવાન શિવના એક એવા ધામ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે મહાદેવને સૌથી વધારે પ્રિય છે. ભગવાન શિવજીનું આ મંદિર ગોમતી સરયુ નદીના સંગમ પર સ્થિત છે, જેને બાગેશ્વરનું બાગનાથ મહાદેવ મંદિર કહેવામાં આવે છે. બાગેશ્વરના બાગનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજી અહીં પર વાઘના રૂપમાં નિવાસ કરે છે. આ મંદિરનું નિર્માણ 1602માં ચંદ્રવંશી રાજા લક્ષ્મીચંદે કરાવ્યું હતું. આ મંદિરના નજીક બડેશ્વર મંદિર છે અને તેના પાસે જ ભૈરવનાથજીનું પણ મંદિર બનેલ છે. એવું કહેવામાં આવે છે કે બાબા કાળભૈરવ આ મંદિરમાં દ્વારપાળના રૂપમાં નિવાસ કરે છે અને આ સ્થાનથી આ પૂરા સંસાર પર પોતાની દ્રષ્ટિ બનાવી રાખે છે. શિવપુરાણના માનસખંડના મુજબ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આ નગરીને શિવના ગણચંડીશે વસાવ્યું હતું. દેવોના દેવ મહાદેવની ઈચ્છાના પછી જ આ નગરને વસાવવામાં આવ્યું હતું. મહાદેવને આ નગર બહુ જ પ્રિય છે તેમ કહેવાય છે. પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનાદિકાળમાં મુનિ વશિષ્ઠ પોતાના કઠોર તપબળથી બ્રહ્માના કમંડળથી નીકળેલ માં સરયુને લઈને અહીંયા આવ્યા હતા. આ સ્થાન પર બ્રહ્મ કપાલીના પાસે માર્કંડેય ઋષિ તપસ્યામાં લીન બેસેલ હતા. વશિષ્ઠજીને તેમની તપસ્યા ભંગ ના થઈ જાય આ વાતનું જોખમ સતાવવા લાગ્યું હતું. એવું કહેવાય છે કે ધીરે ધીરે ત્યાંથી જળ ભરાવ થવા લાગ્યો. સરયુ નદી આગળ ન હતી વધી શકતી. તેના બાદમાં શિવજીએ વાઘનું રૂપ અને માતા પાર્વતીજીએ ગાયનું રૂપ ધારણ કર્યું. કહેવાય છે કે મહાદેવે બ્રહ્મ કપાલીના પાસે ગાય પર ઝપટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગાય રંભાવા લાગી અને માર્કંડેય ઋષિની આંખો ખુલી ગઈ હતી. ત્યારે ઋષિ વાઘથી ગાયને મુક્ત કરાવવા માટે દોડી પડ્યા. વાઘે મહાદેવ અને ગાયે માતા પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. તેના પછી ઋષિને દર્શન આપીને તેમને ઈચ્છિત વરદાન આપ્યું અને મુનિ વશિષ્ઠને પણ આશીર્વાદ મળ્યા હતા. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.